ગુજરાતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે રાજકોટના હીરાસર ખાતે. ત્યારે હીરાસર એરપોર્ટમાં રનવેનું કામ 46% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં રાજકોટના હીરાસર ખાતે 1500 મીટરનો રનવે બની ચૂક્યો છે, જ્યારે કે 1400 મીટરનો રનવે બનાવવાનો બાકી છે, તેમજ 500 મીટરનો બોક્સ કવનટ રનવે બનાવવાનો પણ બાકી છે. ત્યારે બિલ્ડિંગ ટર્મિનલનું ટેન્ડર પણ પાડવામાં આવ્યું છે, તેમજ આગામી ઓગસ્ટ 2022 સુધીમાં એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ ફ્લાઇટ પણ શરૂ કરી દેવામાં આવશે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર નજીક 1025 હેક્ટર જમીનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથેનું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટના નિર્માણ કાર્યના પ્રથમ ફેઝનું કામ અંદાજિત 670 કરોડનું છે. 2 ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે, જ્યારે કે ટર્મિનલ બિલ્ડિંગ સહિતનું કામ બીજા પેજમાં કરવામાં આવશે. જે કામકાજ ટૂંક સમયમાં જ શરૂ કરી ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, તેમજ એક અંદાજ મુજબ 2023ના માર્ચ મહિનામાં પ્રોજેક્ટ તમામ કામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી અત્યારે ઝડપ રીતે થઈ રહ્યા છે. પહેલાં 1500 મીટરનું અત્યારે રનવેની કામગીરી ચાલી જ રહ્યા છે, અને ટૂંકા સમયમાં 1400 અને બાકી 1500નું પણ એ કામગીરી થવાના છે. આના ઉપર રિવ્યૂ પણ કરવામાં આવી છે. સાઈડમાં ટેક્સી વે અને ટર્મિનલ બિલ્ડિંગનું સેકન્ડ ફેઝનું એ લોકો ટેન્ડરિંગ પણ એરપોર્ટ ઓથોરિટી વતી કરવામાં આવી રહ્યા છે. એટલે લેન્ડ એક્વિઝિશન, ફ્લાયઓવર, સાથે સાથે કમ્પાઉન્ડ વોલ, પછી હિલ એરિયાનું કટિંગ અને સાથે સાથે રનવે ક્લિયરન્સ, બધું અપ્રોચ રોડ્સ બધું આપણે ક્લિયર કરીને કામગીરી ચાલી જ રહ્યા છે. જે એજન્સીઝનું, એરપોર્ટ ઓથોરિટીનું અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ્સનું, RNB, સિંચાઈ, રૂરલ એક્વિઝિશન, રેવન્યુ, પંચાયત, બધા સાથે પણ મીટિંગ લીધેલા છે. એટલે તમામ અધિકારીઓ અને તમામ વિભાગો આ કામમાં લાગેલા છે. આશા રાખીએ છીએ કે આવનારા વર્ષમાં આપણે ફ્લાઇટ ટેસ્ટિંગ પણ કરીને આ એરપોર્ટનું ખુલ્લું મૂકી શકીએ. આવા જ દિશામાં કામગીરી ચાલી જ રહ્યા છે. ટર્મિનલ બિલ્ડિંગનું થોડું વધારે ટાઈમ લેશે, પણ રનવેનું મેક્સિમમ કામ પૂરું કરવાનું આપણે પ્રયત્નમાં આપણે આગળ વધી રહ્યા છે. સાથે સાથે આખા જે એરપોર્ટ વિસ્તાર છે એની કમ્પાઉન્ડ વોલની કામગીરી, અપ્રોચ રોડ, ટેક્સી વે બધુંનું કામ અત્યારે જોર પકડીને ચાલી જ રહ્યા છે. આશા રાખીએ છીએ કે આવનારા વર્ષમાં એની અંદર કામ આપણે રાજકોટની સેવા માટે આ એરપોર્ટ ખુલ્લું મૂકી શકીએ.